મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકાના જગત મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. દ્વારકા પ્રવાસ દરમિયાન જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીના આગમન વખતે કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું. દ્વારકાના જગત મંદિરે મુખ્યમંત્રીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનનો લાભ લઈ પૂજન અર્ચન કર્યું હતું. જગત મંદિરેથી તેઓ શિવરાજપુર બીચ પર પહોંચ્યા હતા. અહીં તેમણે વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. સરકાર દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો લાદવામાં આવતા તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા 24 કલાકની સંપૂર્ણ હડતાલ કરવામાં આવી હતી. IMAની જામનગર બ્રાન્ચ પણ હડતાલમાં જોડાતા શહેરની તમામ ખાનગી હોસ્પિટલો બંધ રહી હતી. ICU સહિતની ઇમરજન્સી સેવાઓ પણ સ્થગિત રહી હતી. હું ડોક્ટર રાજેશ ગોંડલિયા, જામનગર IMA બ્રાન્ચ પ્રેસિડેન્ટ. મારી IMA જામનગર બ્રાન્ચની એક્ઝિક્યુટિવ ટીમ તથા જામનગર IMA બ્રાન્ચના માનનીય ડૉક્ટર સાહેબો તથા ડેન્ટલ એસોસિએશનના ડૉક્ટરો સાથે આજે આપને અમુક રજૂઆતો કરવા માટે ઉપસ્થિત થયેલ છું. ગુજરાત સ્ટેટ IMA બ્રાન્ચએ આજરોજ 22 જુલાઈ 2022 શુક્રવારે સવારે 8 વાગ્યાથી લઈ અને 24 કલાક માટે ગુજરાતની તમામ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો અને અર્ધ સરકારી હોસ્પિટલો બંધ રાખવા માટે હડતાલનું એલાન કરેલ છે. આ નિર્ણય અમારે મજબૂરીમાં થી ફરજથી કરવો પડેલ છે. સૌપ્રથમ હું આપ સૌ મીડિયા કર્મીઓ, મીડિયા પત્રકારો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ અમારા વિચારો, અમારી તકલીફો અને અમારા પ્રશ્નોને પ્રજા સુધી, અધિકારીઓ સુધી અને સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય કરો છો. મુખ્ય મુદ્દો છે કે આ વર્ષે 30/6/2022ના રોજ ગુજરાત માનનીય હાઈકોર્ટના જજશ્રીએ PIL 118/2020ના અનુસંધાને મૌખિક રીતે સરકારશ્રીને જણાવેલ કે હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોરમાં હોવું જોઈએ, જે તર્ક વિગરનું, અવ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આનો વિરોધ કરવા માટે અમે હડતાલ પાડેલ છે. ગુજરાતની અંદર IMAમાં 30,000 ડૉક્ટરો છે. જામનગરની અંદર 600 ડૉક્ટરો અને 400 જેટલી હોસ્પિટલો આજરોજ સંપૂર્ણ બંધ રાખેલ છે. OPD દાખલ થવાની ઇમરજન્સી સેવા એ તદ્દન બંધ રાખવાની અમને ફરજ પાડવામાં આવેલ છે, કારણ કે ICU ગ્રાઉન્ડ ફ્લોરમાં લેવું વ્યવહારિક નથી, વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. ઇન્ફેક્શનનો રેટ વધી શકે છે, દર્દીઓનું મૃત્યુદર વધી શકે છે અને 7 દિવસની અંદર અમલ કરવાનું કહ્યું છે, જે શક્ય નથી. નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછને પગલે કોંગ્રેસ સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવાઈ રહ્યો છે. આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરમાં ઇન્કમટેક્સ કચેરી પાસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા, જિલ્લા કોંગ્રેસ આગેવાન કર્ણદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પોલીસ દ્વારા પ્રદર્શનકારી આગેવાનો તથા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જામનગર જિલ્લામાં પશુઓને લંપી વાયરસથી બચાવવા પશુપાલન વિભાગ દ્વારા મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 7,844 પશુઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 16,317 પશુઓ સહિત કુલ 24,161 પશુઓને વેક્સિન આપવામાં આવી છે. જામનગર શહેરમાં લંપીગ્રસ્ત 381 પશુઓની સારવાર પણ કરવામાં આવી છે. પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે. લંપી વાયરસ સૌરાષ્ટ્ર અને કચ્છ થઈ
લગભગ 11 જિલ્લામાં ફેલાયો છે એવા વાવડ છે। આના માટે પશુપાલન ખાતા દ્વારા લંપીગ્રસ્ત પશુઓની સારવાર થાય, આ રોગ ફેલાતો અટકે એના માટે વ્યવસ્થિતપણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ રોગ વાયરસ ટાઈપનો રોગ છે। પશુઓને તાવ આવે, મોઢામાં ફીણ થાય આવે, આંખને મોઢામાંથી પાણી પડે, પશુ તવાઈ જાય અને ભૂખ મરી જાય, એટલે કે ખોરાક લઈ ન શકે, તદ્દન અશક્ત થઈ જાય, શરીરે ચાઠા થાય, આવા લક્ષણો પશુઓમાં આ રોગમાં જોવા મળે છે। આની સારવારમાં અમે એને એક પ્રકારની રસી, રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટેની રસી અને બીજી દવાઓ આપવાની કાર્યવાહી શરૂ કરી છે। આ પશુને અલગ રાખવાની અમે પશુ માલિકોને સૂચના આપી છે। ખાસ કરીને માખી, જુઈ, ઈતરડી વગેરે દ્વારા ફેલાતો આ રોગ હોવાના કારણે એની ગમાણ કે પશુઓના કોઢમાં જંતુનાશક દવાઓ છાંટવાની પણ અમે સલાહ આપી છે। દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીઓ, DDOશ્રી, પશુપાલન અધિકારીશ્રી અને દરેક પ્રાંત અધિકારીશ્રીઓને લાયઝન ઓફિસર તરીકે મૂકવાની વ્યવસ્થા પણ કરી છે। ડે ટુ ડે આવા પશુઓની સારવાર, નવા આવતા કેસો અંગેની માહિતી મળે એના માટેનું આયોજન પણ થઈ ગયું છે। ગ્રામ્ય સ્તરે તલાટી, ગ્રામસેવકો, સરપંચો, દૂધ મંડળીના મંત્રીશ્રીઓ આ બધાને આ કામગીરીમાં મદદરૂપ થવા માટેની જવાબદારી પણ સોંપાઈ છે। એટલે હું સ્પષ્ટપણે માનું છું કે લગભગ 15 દિવસ સુધીમાં આ રોગ સંપૂર્ણપણે કંટ્રોલમાં પણ આવી જશે। સમગ્ર રાજ્યમાંથી અમારા પશુ ચિકિત્સકો, પશુધન નિરીક્ષકોને આવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે। અમારી એમ્બ્યુલન્સ, જે મોબાઈલ વાન તરીકે ઓળખાય છે, એવી અમારી રાજ્યમાં 465 જેટલી મોબાઈલો છે, એમાંથી અડધા ઉપરાંત મોબાઈલો આ મોબાઈલ વાનો અમે આવા અસરગ્રસ્ત જિલ્લાઓને ફાળવી, જેમાં પશુ ડૉક્ટર પણ હોય છે અને પશુને માટે એના મદદગાર પણ હોય છે। એટલે આમ જુદી જુદી રીતે એક્શન પ્લાન અમે અમલમાં મૂકી અને આ રોગને ઝડપભેર કંટ્રોલ થાય એ દિશામાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે કામગીરી હાથ ધરી છે। થોડા સમય પહેલા મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું। આ પ્રકરણમાં આરોપીઓ પૈકીના ઈશા હુસેન રાવ તથા મુખ્તાર ઉર્ફે જબ્બાર નુરમાવદ રાવ જોડિયાના છે, જે પૈકી ઈશા હુસેન રાવ ફરાર છે। જામનગરના SP પ્રેમસુખ ડેલુ તપાસ અર્થે બંને આરોપીઓના ઘરે પહોંચ્યા હતા। SPએ આરોપીઓના ઘરના આધાર પુરાવા ચકાસતા નજીવું લાઇટ બિલ નિહાળી તેમને વીજ ચોરીની શંકા ગઈ હતી। ત્યાર પછી PGVCLના અધિકારીઓને બોલાવી તપાસ કરાવતા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ આવી હતી। PGVCLએ આરોપીઓના ઘરના વીજ જોડાણ કટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।